શહીદ ભગતસિંહને વિચારધારા જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રા સોમનાથથી પ્રસ્થાન કથઈ જેતપુરમાં આગમન થતા વિવિધ સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત વર્ષના વીર સપૂત શહીદ ભગતસિંહની માનવતાવાદી વિચારધારણાની સ્થાપના અને દેશના સમગ્ર નાગરિકોને શહીદ ભગતસિંહ અને દેશની આઝાદીમાં પોતાના જીવ ન્યોછાવર કર્યા છે તેવા ક્રાંતિકારીઓના વિચારોને લોકો સુધી પહોંચાડવા ભગતસિંહ ક્રાંતિદળના માધ્યમથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયકલ યાત્રા 1800 કિલોમીટર પરિભ્રમણ કરી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર શહીદ ભગતસિંહને દેશનું સર્વોચ્ચ સન્માન આપવું અને તેના વિચારોને જન જન સુધી પહોંચાડવાનો હતો. આ યાત્રા સોમનાથથી પ્રસ્થાન કરી 300 ગામડાઓ વિતાવેલા તાલુકાઓ 29 જિલ્લા અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23 માર્ચે ભગતસિંહ સદાહદીને નવી દિલ્હી પહોંચશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1,00,000 હસ્તાક્ષરો સાથે વિવિધ માંગણીઓ લઈને આવેદન પત્ર આપશે. રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રાનું જેતપુરના આગમન થતા વિવિધ સંસ્થાના મેમ્બરો દ્વારા હારતોર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેતપુર શહેરની મુખબધિરની શાળાના બાળકો દ્વારા શહીદ ભગતસિંહની છબી સાયકલ સવારને આપી સન્માનિત કરવામાં આવેલ. ત્યારબાદ સાયકલ યાત્રા શહેરના મુખ્ય માર્ગ પર પરિભ્રમણ કર્યું હતું. તીનબત્તી ચોકમાં આવેલ વીર ચાપરાજવાળાની પ્રતિમાને હારતોરા કરેલ અને શહીદ ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરુનો જયકારો બોલાવ્યો હતો. આ સાયકલ યાત્રામાં જેતપુરના તમામ સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાના મેમ્બરો હાજર રહ્યા હતા. વિઘ્નેશ કલાવડિયા, કન્વીનર રન ફોર ભગતસિંહ. અમે રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત આ 1800 કિલોમીટર લાંબી સાયકલ રેલીનું આયોજન કર્યું છે. રેલીનું પ્રસ્થાન ગત 3 ફેબ્રુઆરીએ સોમનાથથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લા બાદ રાજકોટ જિલ્લાની અંદર આ રેલીએ પ્રવેશ કર્યો છે. આજે વહેલી સવારે અમે ધોરાજીથી પ્રસ્થાન કર્યા બાદ અત્યારે જેતપુરમાં આવી પહોંચ્યા છે. ત્યારે જેતપુરના નગરજનો દ્વારા, જેતપુરના નાગરિકો દ્વારા અમારું જે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું છે, બદલ અમે સૌપ્રથમ તો જેતપુર શહેરના તમામ નાગરિકોનો આભાર માનીએ છીએ. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શહીદ ભગતસિંહ અને એમના ક્રાંતિકારી સાથીઓને એમની વિચારધારાને લોકો સુધી પહોંચાડવાનો છે. શહીદ ભગતસિંહનું અને ક્રાંતિકારીઓનું દિલ્હીમાં બહુ મોટું સ્મારક બને, શહીદ ભગતસિંહને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે તથા ભારતની યુનિવર્સિટીઓમાં શહીદ ભગતસિંહની ચેર સ્થાપિત કરવામાં આવે, ત્રણ મુખ્ય માંગ સાથે અમે 1,00,000થી વધુ સિગ્નેચરો લઈ અને આગામી 23 માર્ચના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને મળવાના છીએ. અને અમારી મુખ્ય માંગ છે કે આ શહીદ વીરોને જે સતત વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, એમને ભારતનું સર્વોચ્ચ સન્માન હજી સુધી પ્રાપ્ત થયું નથી, ત્યારે એને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવે અને એમનું જે ઋણ આપણા ઉપર છે, ઋણ અદા કરવાની તમામ ભારતના નાગરિકોને તક મળે. જય હિન્દ, જય ભારત. સુરેશ બાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.